સુરતમાં કોરોના વાયરસનો એક કેસ થયો રિકવર. લંડનથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ હતો પોઝિટિવ. સારવાર બાદ યુવતીનો બીજો રિપોર્ટ કરાવતા આવ્યો નેગેટિવ. હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતમાં કોરોનાના કુલ 7 પોઝિટિવ કેસ. શહેરમાં 77 શંકાસ્પદ કેસ, 62 લોકોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા, જ્યારે 9 રિપોર્ટ હાલ પેન્ડિંગ. આરોગ્ય સચિવે દાવો કર્યો કે 4 મહાનગરોમાં કોરોનાને લઈને હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ છે. આખરી ઓપ બાકી છે. હવે જે નવા કેસ આવે છે તેમને કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ રહ્યા છે, તો નક્કી કરાયેલી 2 દવાઓની ખરીદી શરૂ કરી દેવાઈ. ડોક્ટર જયંતિ રવિએ કહ્યું છે કે 19,661 લોકો હાલ ક્વોરન્ટાઇન છે. જે લોકોનો 14 દિવસનો ગાળો પૂરો થયો તેમને ક્વોરન્ટાઇનમાંથી અપાઈ રહી છે મુક્તિ. તો વિદેશ પ્રવાસથી આવેલા 181 લોકોમાં લક્ષણો જોવા મળતા તેમની તપાસ છે ચાલુ. કોરોનાના કેરને લઈને આરોગ્ય વિભાગે વેન્ટિલેટર અને માસ્કના આપ્યા બલ્કમાં ઓર્ડર. ગુજરાતમાં સ્થિતિ વણસવાના આરોગ્ય વિભાગને એંધાણ. મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ઝડપથી વેન્ટિલેટર આપવાની પણ સૂચના આપી. કોરોનાથી અમદાવાદમાં 3 લોકોના મોત પર મેયર બિજલ પટેલે ચિંતા વ્યક્ત કરી. મેયરે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી. સાથે જ કહ્યું કે કોરોનાને લઈને સમગ્ર તંત્ર ખડેપગે છે. તો દૂધ મામલે કહ્યું કે આયોજનના અભાવનો વિવાદ જરૂરી નથી. હાલ દૂધ ન મળતું હોવાની કોઈ ફરિયાદ નથી. રાજકોટમાં મનપાએ કોરોના કિલર મશીન લગાવ્યું. ગુજરાતના પ્રથમ વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન કીટ કરવામાં આવ્યું. કોર્પોરેશનમાં આવતા લોકોને હવે 10 સેકન્ડમાં ડિસઇન્ફેક્ટર કરાશે. આ મશીન 1 મિલિયન કોરોના વાયરસ મારે છે. આ મશીન સેન્સર સિસ્ટમથી કામ કરશે. અમદાવાદના હાઈ રિસ્ક વિસ્તારનું એક લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે, જેમાં દર્શાવાયું છે કે નવરંગપુરા, સાબરમતી, વાસણા અને ચાંદખેડા સહિત 69 વિસ્તારો એવા છે કે જેમાં કોરોનાનું જોખમ સૌથી વધુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે ફરતા આ લિસ્ટને મનપાએ ખોટું ગણાવ્યું છે. પોલીસે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ નક્કી કર્યું છે. લોકડાઉન અને કોરોનાની મુશ્કેલી વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય આવ્યો છે. ખેડૂતો કોઈપણ સમયે પોતાના ખેતરમાં જઈ શકે છે. રવિ પાકની લણણી કરી શકે તેવા ભાવથી રાજ્ય સરકારે ખેડૂતોને કેટલીક છૂટ આપી છે. ખેડૂતો પાક કાપણી માટે જરૂરી વ્યવસ્થા કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો. સુરત કોર્પોરેશને કોવિડ 19 ટ્રેકિંગ એપ તૈયાર કરી છે. મનપાના આઈટી સેલના આસિસ્ટન્ટ એન્જિનિયર કોમ્પ્યુટર જીગર પટેલે આ એપ તૈયાર કરી, જેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરાશે. રાજ્યના જેટલા પણ શહેરોમાં હોમ ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ છે તેમના ઉપર જે તે કોર્પોરેશન દ્વારા આ એપની મદદથી નજર રખાશે. મોટા શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ વિભાગ સતર્ક છે. સમગ્ર રાજ્યમાં જાહેરનામા ભંગના 680 કેસ નોંધાયા, તો ક્વોરન્ટાઇન ભંગના કુલ 418 કેસ નોંધાયા. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 2,041 આરોપીઓની અટકાયત કરાઈ, તો 6,131 વાહનો જપ્ત કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના જિલ્લા પોલીસ વડાએ ગામડાના લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં જ રહે અને પોલીસને સહકાર આપે. મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનને લોકો જોઈએ તે રીતે ગંભીરતાથી નથી લઈ રહ્યા. ગાંધીનગરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે ફ્લેગ માર્ચ. ગાંધીનગર જિલ્લા પોલીસે લોકડાઉનના નિયમો પાળીને જાગૃતિ લાવવા માટે કરી ફ્લેગ માર્ચ. મહત્વનું છે કે રાજ્યમાં અનેક વિસ્તારમાં લોકડાઉનમાં નિયમ ઉલ્લંઘન થયાની મળી રહી છે ફરિયાદ. અમદાવાદમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા કરાયું ડ્રોન સર્વેલન્સ. રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, ખોખરા સેટેલાઇટ સીટીએમ વિસ્તારમાં થઈ કાર્યવાહી. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 400થી વધુ વ્યક્તિઓની 4 દિવસમાં કરાઈ ધરપકડ. ટોળા કરીને ઉભા રહેતા વ્યક્તિઓની ડ્રોન સર્વેલન્સથી કરી ધરપકડ. અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે લોકડાઉનનો અમલ કરાવવા માટે ડ્રોનનો સહારો લીધો. લોકોએ સોસાયટીમાં અથવા તો ધાબા પર ભેગા થવાનું શરૂ કર્યું છે. ઘણી જગ્યાએ સોસાયટીમાં ક્રિકેટ કે બેડમિન્ટન રમતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે હવે આવા લોકો વિરુદ્ધ પોલીસ ડ્રોનથી નજર રાખશે. લોકડાઉનમાં કાયદાનો ભંગ કરતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસે ડ્રોનથી સર્વેલન્સ કર્યું. સમગ્ર ખોખરા વિસ્તારની સોસાયટીઓ અને મહોલ્લામાં કરાયું નિરીક્ષણ. ડ્રોનમાં દેખાતા ટોળા સામે પોલીસ કરશે કાર્યવાહી. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રએ ત્રીજી આંખનો સહારો લીધો. પાટણ જિલ્લામાં 9 ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો. તમામ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. સોસાયટીઓમાં લોકો એકત્ર થશે તો વિડીયો દ્વારા લોકોને ટ્રેસ કરીને જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે.
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. હિંમતનગરના વિવિધ વિસ્તારમાં એસઓજીએ ડ્રોન ઉડાડીને કરી તપાસ. પોલીસે લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપી. ભરૂચના ગોલ્ડન બ્રિજના બંને છેડે બેરિકેડ મુકાયા. પોલીસે મુસાફરી કરનાર દરેક વ્યક્તિની કરી પૂછપરછ. સંતોષકારક જવાબ ન આપી શકનારને મોકલ્યા પરત અને લોકડાઉનનું કડક અમલીકરણ શરૂ કરાવ્યું. નવસારી અને વિજલપુરમાં પોલીસની કડક કાર્યવાહી. લોકડાઉન હોવા છતાં શહેરમાં ટહેલવા નીકળતા લોકો સામે લીધા પગલાં. વિજલપુરમાં 70 લોકોની અટકાયત અને 400 લોકો સામે ગુના નોંધાયા. દીવમાં કલમ 144નું ઉલ્લંઘન કરતા 5 યુવકોની પોલીસે ધરપકડ કરી. 20 વાહનોની અટકાયત કરી. વણાકબારાના 5, દીવના 8 અને ગોગલાના 2 યુવકોની કરી ધરપકડ. દીવમાં કલમ 144નું ઉલ્લંઘન કરનારા યુવાનોને પોલીસે અલોખી સજા કરી. કેટલાક યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી તો કેટલાકને રસ્તામાં સુવડાવીને સજા કરાઈ. સતત અપીલ કરાઈ રહી છે કે ઘરમાં જ રહો, પરંતુ છતાં કેટલાક લોકો આ સ્થિતિને ગંભીરતાથી નહોતા લેતા ત્યારે પોલીસે પણ કડક હાથે કામ લેવા મજબૂર બન્યું છે. ભરૂચ નેશનલ હાઈવે પર પરવાનગી વગરના વાહનોની અવરજવર બંધ કરાઈ. પોલીસે વાહનોને રોકવા બેરિકેડ મૂક્યા. દરેક વાહન ચાલકની કરાઈ રહી છે પૂછપરછ. અમદાવાદમાં સીઆરપીએફ, આરએએફ અને પોલીસના જવાનોએ ડિસ્ટન્સ રાખીને ફૂટ પેટ્રોલિંગ કર્યું. જોકે ફરજ પર રહેલા જવાનોને ફરજિયાત માસ્ક બાંધી રાખવા સૂચના અપાઈ છે, તો માસ્ક વગર ફરતા લોકોની સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. વડોદરા જિલ્લાના ચાંદોદ ગામના 3 વેપારીઓ સામે પોલીસની કાર્યવાહી. કલમ 144નો ભંગ કરવા બદલ 3 વેપારીઓની અટકાયત કરીને ગુનો નોંધ્યો. મહત્વનું છે કે કોરોનાને અટકાવવા માટે કલમ 144 લાગુ કરાઈ છે. સુરતમાં મહાનગરપાલિકાના કર્મચારીઓને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ. ક્વોરન્ટાઇનની કામગીરી કરવા ગયેલા સાઉથ ઝોનના કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી ટ્રાફિક પોલીસે 500નો દંડ વસૂલ્યો. રાજકોટના ધોરાજીમાં લોકડાઉનનો અમલ કરવા માટે ધારાસભ્ય લલિત વસોયાએ નાગરિકોને કરી અપીલ. ધોરાજીમાં ધારાસભ્ય વસોયા જાતે રસ્તા પર નીકળ્યા. પોલીસ સ્ટાફને મદદરૂપ થઈને લોકોને ઘરની બહાર ન નીકળવા કરી અપીલ. વડોદરા શહેરમાં બકરાવાડી વિસ્તારમાં આવેલ દુકાનમાં ડબલ ભાવે વસ્તુઓ વેચતા વેપારીને પોલીસે ઝડપી પાડ્યો. પ્રોવિઝન સ્ટોરમાં સિગારેટ, ગુટખા, પાન મસાલા, તમાકુ જેવી વસ્તુઓ ડબલ ભાવમાં વેચતો. પોલીસે દુકાનદાર જગદીશની ધરપકડ કરીને 1,00,000 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો. બનાસકાંઠાના દિયોદર પોલીસ મથકે આઈટી એક્ટ મુજબ ફરિયાદ. દિયોદરના વિષ્ણુ પ્રજાપતિએ હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા ખોટા મેડિકલ રિપોર્ટ પર કોરોના પોઝિટિવની પોસ્ટ કરી હતી વાયરલ. સોશિયલ મીડિયા પર કરી હતી ખોટી પોસ્ટ. કેદીઓમાં કોરોના સંક્રમણની સંભાવનાઓને નિવારવા સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ સીએમ રૂપાણીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય. જેલમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ પર અને કાચા કામના કેદીઓને વચગાળાના જામીન ઇન્ટ્રીમ બેલમાં 2 માસ માટે અપાશે.